હેલો મિત્રો, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. જો આપણે કામ થઈ ગયું અને બેઠા હવે. હેમાંશી બેન ને દેવાંશી બેન ને જો હમણાં ભણવા જ હતા ગામમાં. મૂકવા આવશે તો ખા ટિફિન ને દફતર. દફતર નો વજન એટલો હોય ને તે મૂકવા જવું જ પડે. કે ગાડા આવરા ગયા હોય તો ઓરી હાલીને વાગે, 5 વાગે તો હાલીને આવતી રહી. અત્યારે જો મૂકવા જવું પડે 11 વાગે. વજન બહુ હોય ને ચોપડામાં. અડધા ચોપડા ત્યાં મૂકી આવે નિશાળે તો એટલું વજન હોય. અને ભેગું પાછું ટિફિન ને નાસ્તા બોક્સ ને. અત્યારે છોકરાઓને ચોપડાનો વજન વધી જાય, ભણે કે ન ભણે પણ ચોપડાનો વજન હોય. નવ ને તો બધું. જો બે બહેનો જાય નિશાળે પાણી વાર્તા વાર્તા મૂકવા જવું પડે. ભાઈને વાહે જવું. રસ્તો હમો કરવાનું કામ હાલે છે. કાટીઓ ને બધી કાપે રસ્તો એટલે જે રસ્તો સોફો દેખાય. તારે ગામમાં જાવ તો ભેગું ભણવા ભાઈ. હે હાઈ જે ક્યાં ગયો તો? બાન ઘરે ગયો તો? આંજે તો ધરારે ને કાકા આવ્યા હતા તે વયો ગયો તો ભેગો. રાત રોકાણો કા પહેલી વાર? રાતે નકર રીએ નહી, કાકા હોય એટલે ન વાંધો. 1.5 વાગ્યા લગી જઈ ગયો તો ને? હે કોના ભેગો હું તો? બા ભેગો, કાકા ભેગો. હે કોના ભેગો હું કે તો? સીતારામ. જય માતાજી. બધે બોલતા આવડે કા? 1 2 3 બોલતા. 1 2 3 આવડે કા ભાઈ? એકડા ને બધી આવડે. બોલવા માંડે તો બોલવા માંડે. એકલો એકલો કા ભાઈ? આવજો કે. આવજો. ટાટા. ટાટા. જો મકાઈ ઉપાડવાનું કામ હાલે. વાગી ગયા 4:15. પાણી વાર્તા હતી, લાઈટે વહી ગઈ. હવે મકાઈ ઉપાડી અને ઢોરને બે ફેરવી લઈએ અને મકાઈ નાખી લઈએ. તા હાઈને પડી જા દોવાનું ટાણું. હા કેમ ઉપાડી નાખવી મકાઈ? આ બાજુ મોટી છે એ ઉપાડ નાખે ને. મોટી મોટી બધી ઉપાડ આય છે તો ઉપડી જાય એમ જ છે. એટલે તો ઉપાડી નહીં. આ બાજુથી મોટે મોટે ઉપાડી નાખ. આ બાજુ પાણી ઓછું પૂગે, પાણી વારવાનું. જો એ જાય મકાઈ લઈ આવ્યા. મકાઈ લઈ આવીને નાખી દઈએ હમણાં બરત ને ગાયું ને વાસળી જાય. વાસળી ખાય જ છે. હાલો બધા ઢોરને નીણ પૂરો કરી દે. પાણી તો પીવરાવી દીધા. હવે જો મકાઈ નાખી દે બે બરદને. હમણાં તો બરદને રજા છે હાલવાની કા? આ ગાય ને વાસળી ને બધાને નીણ પૂરો કરી દે બધાને. ખાય છે એને રાખી દે થોડું.
અત્યારે થોડું ઠંડુ વાતાવરણ થયું છે, અત્યારે લગે તડકો હતો, અત્યારે વાદળા થઈ ગયા. હવે સવારમાં તો સાટા એમ તો આવતા હતા સારા. બપોરે તપ પડે, વળી હાંજે વળી ટાઈટ પડે. જો રસ્તો રિપેરિંગનું કામ હાલે, આ બે બાજુ કાટ્યું થઈ ગઈ હતી કાપવાનું, વાહનને કાંઈ નીકળી શકતા જ નહીં. એ બે દીથી આ કામ હાલે, જો બે મજૂર કીધા છે ઠેઠ ગામ હોતી કાટ્યું જાડવા ને ગોમાં હું હોય ને એટલે બહુ થઈ જાય. ઓલા એવું નંબર બાટા બધું સાફ કરી નાખજો ભાઈલા, બધું કમ્પ્લીટ કોઈને લાગે નહીં. હો બધા વસારે જો હાલે બધા. આજુબાજુ વાળા ને બધા વસારે રસ્તો સાફ કરાવે. આજે આપણી વાડીનો રસ્તો આમાં બધા કાટ્યું જ હતું. હા ટ્રેક્ટરોને નીકળવા હોય ને તો ટ્રેક્ટર ન નીકળે, ગાડી તો નીકળી જાય, પણ એવું હાવ જંગલ જેવું થઈ ગયું હતું. હવે આપણી વાડીએ જ રસ્તો બધી ચોખ્ખું દેખાય, આપણી વાડીની જ વંડી છે, આપણે એટલા સેટાની વંડી. જો બે બાજુ સાફ થઈ ગયું હોય, કાટ્યું જાડવા ને બધી. હવે આમાં ટ્રેક્ટરેથી ખાડા આવશે ને ધૂળને નાખી દે ને જેસીબી ને હુંપડું ફેરવી નાખશે તે થઈ જશે ટ્રેક્ટર વાલે એવો રસ્તો. હવે જો વાડી સામે દેખાય આપણે, નકર ન દેખાતી રસ્તામાંથી.